આંખો ડાટવા જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ભાગીદારી પ્રવેશની અંદર કોમનલી પાંચ ખાતા આપણે દોરવાના થતા હોય છે. પહેલું ખાતું આવે છે પુનઃમૂલ્યાંકન, જે પુનર્ગઠન ચેપ્ટરમાં આપણે બે દાખલા વધારે ઘટાડામાંથી શીખવાડ્યા હતા, જેની અસર આ પુનઃમૂલ્યાંકનમાં મિલકતો દેવાના વધારે ઘટાડા માટે પહેલું પુનઃમૂલ્યાંકન છે. બીજું ખાતું જે જૂના ભાગીદારોના મૂડી ખાતા, જે ચોપડીના જૂના સરવૈયામાં આપેલા હોય છે જૂના ભાગીદારો. ત્રીજું ખાતું નવા ભાગીદારનું અલગ બનાવ્યું છે, ક્યારેક એને જોડે દૂરી શકાય છે અને અલગ પણ દૂરી શકાય. ત્રીજું ખાતું નવા ભાગીદારનું, ચોથું રોકડ લઈ, પાંચમું બાકી સર્વે. ભાગીદારી પ્રવેશનું ઢાંચું ગણવો હોય તો સૌ પ્રથમ આપણે પાંચ ખાતા દોરવાના હોય છે. પહેલું પુનઃમૂલ્યાંકન, બીજું જૂના ભાગીદારના મૂડી ખાતા, ત્રીજું નવો ભાગીદાર, ચોથું રોકડ લઈ, પાંચમું પાકું સર્વે. ત્યારબાદ બીજું સ્ટેપ છે, જૂના સરવૈયામાંથી ભાગીદારોની મૂડીની જે બાકીઓ આપી છે, જમા બાજુ આપણે લખીએ છીએ બાકી આગળ આવ્યા, જૂના સરવૈયામાંથી 80,000 અને 60,000 જૂના સરવૈયામાંથી મૂડી લેવાથી જમા બાકી મૂડીની હોય, રોકડ બેંકની બાકી લખીશું બીજા સ્ટેપની અંદર, તો રોકડ બેંક મિલકતના બાજુ જૂના સરવૈયામાં આપી લેવાય તે અંદર લખીએ છીએ. પહેલું સ્ટેપ ખાતા પાંચ, બીજું સ્ટેપ જૂના ભાગીદારની મૂડીની બાકી અને રોકડની બાકીઓ લખવાની હોય છે. ત્રીજું સ્ટેપ આપણે આવે છે, જૂના ચોપડે જે જૂના અનામતો આપેલા હોય તે જૂના ભાગીદારોની જૂના પ્રમાણમાં વેચીને આપવાના છે. તો આપણે મૂડી ખાતાના ફોર્મેટમાં શીખવાડ્યું જોયા નહીં, તો જૂના સરવૈયામાં સામાન્ય અનામત આપેલું છે 18,000, જૂના સરવૈયામાં સામાન્ય અનામત 18,000 આપેલું છે. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ દાખલાના રીડિંગની પહેલી બે લીટીમાં મોસ્ટ ઓફ આપેલું હોય 2001, તો સામાન્ય અનામત 18,000 2001માં હોય છે. 18,000 ગુણ્યા 2/3 આ બને 12,000, 18,000 ગુણ્યા 1/3 એટલે 6,000 બિના અનામત સામાન્ય અનામત 18,000 2001માં ભાગીદારો વચ્ચે વેચી જે 12,000 અને 6,000. ત્યારબાદ જૂના સરવૈયામાં કારીગર અકસ્માત આપેલું છે 4,500, એ પણ 2001માં 3,000 અને 1,500 વેચીએ છીએ. ત્યારબાદ રોકાણ અનામત આપ્યું છે, રોકાણ અનામત આપ્યું 1,500, એ 1,500 ને 2001માં 1,500 વેચ્યું. પહેલું છે ખાતા, બીજું રોકાણ અને મૂડીની બાકી. ત્રીજું સ્ટેપ દાખલામાં જૂના અનામતો આપ્યા હોય એમાંથી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચીએ છીએ. ત્યારબાદ ચોથા બીજા સ્ટેપમાં આપણે અનામતો જેમાં આપ્યા અને જો જૂના સરવૈયામાં જાહેરાત ઝુંબેશ અને જૂની પાઘડી આપી હોય તો એ પાઘડીને કાયમ માટે આપણે ગઈકાલે પીએમાં કહ્યું હતું કે જૂની પાઘડી જૂના પ્રમાણમાં તમારે જૂના ભાગીદારના મૂડી ખાતે માંડવાળ કરવાની છે. પાઘડી આપી છે 18,000 જૂની 2001માં 18,000 કાયમ માટે અનામતો જમા થશે, ભાવાશ્રય મિલકતો અને જૂની પાઘડી માંડવાળ પેટી ઉધાર થશે. મિલકત ટેણામાં આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું 6,000, જાહેરાત ઝુંબેશ ખાતું 6,000 2001માં 4,000 અને 2,000 વેચે. અનામતો જૂના ભાગીદારોની જમા, જૂની ભાગડી અને અવાશ્રિક મિલકતો જૂના ભાગીદારના મૂડી ખાતે માંડવાળ થાય. પાંચ ખાતા, ઉપર મૂડીની બાકીઓ, અનામતો જમા કરી જૂના પ્રમાણમાં ભાગીદારોને વેચી આપ્યું અને અવાશ્રિક મિલકતો જૂની ભાગડી અને નાનું ખાતું ઉધાર આપ્યું હોય તો એ પણ ઉધાર થાય. આ રીતે આપણે ત્રણ સ્ટેપ કર્યા, પહેલું સ્ટેપ ખાતા, બીજું બાકીઓ, ત્રીજું અનામતો વેચ્યા અને નુકસાન માંડવા કર્યા. ચોથા સ્ટેપમાં સરવૈયા નીચે આપણે હવાલા વાંચીશું, તો તેઓએ 1/4 જૂના ભાગીદારો છે આભા અને બિના નવા ભાગીદાર તરીકે રૂસીલને ભાગીદારીમાં દાખલ કરવામાં આવે છે. રૂસીલ મૂડી પેટી 1,00,000 રૂપિયા રોકડા અને 24,000 ભાગી પેટી રોકડા લાવશે. દાખલામાં પહેલા જ હવાલામાં આપ્યું છે મૂડી પેટી 1,00,000 રૂપિયા રોકડા, ભાગડી પેટી 24,000 રોકડા. જે પાછળના અગાઉના વિડીયોમાં આપણે આ શીખવાડેલું છે, કોઈ મૂડી પેટી રોકડા લાવો તો એની આપણે અહીંયા નોંધ લખી રાખી છે. વધારાની એક વિશેષ ગણતરીમાં મૂડી પેટી 1,00,000 રૂપિયા રોકડા લાવો, રોકડ ખાતે ઉધાર, તે રોકડા મૂડી ખાતે જમા. હવે અહીંયા ખતવણી કરીશું, રોકડ બેંકની ઉધાર બાજુ નામ હશે ઋષિનું. એક લાખ રોકડમાં ઋષિનું નામ, નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 1,00,000. રોકડ ખાતે ઉધાર, ત્યાર નવા ભાગીદારના નામ, નવા ભાગીદારની જમા બાજુ રોકડનું નામ 1,00,000 રૂપિયા રોકડા લાવવા એની નોંધ કરી. પહેલા જ હવાલામાં છે આપણને આપવામાં આવ્યું છે કે ભાગડી પેટીએ 24,000 રૂપિયા લાવશે
તો ગઈકાલે આગળના વિડીયોમાં આપણે જોયું રોકડમાં નવો ભાગીદાર ભાગી લાવે છે ભાગીનું પ્રીમિયમ કહેવાય છે એની બે આમદ થાય છે પહેલી આમદ છે ભાગીની હિસાબે છે રોકડ ખાતે 24,000 તે ભાગીના પ્રીમિયમ ખાતે 24,000 બીજી નોંધમાં ભાગીના પ્રીમિયમ ખાતે 24,000 તે જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં જમા મળે જે ગઈકાલે પણ આના આપણે બે ટુકડા શીખ્યા હતા ત્યાગના પ્રમાણની ગણતરી એ આપણે અગાઉના ચેપ્ટરોમાં શીખેલા છીએ અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે જૂનો ભાગ નવું પ્રમાણ નવો ભાગ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો જૂનો ભાગ છે 2/3 નવો ભાગ છે 2/5 ચોકડી ગુણાકાર કર્યો 2×5=10 3×2=6/15 બીજા ભાગીદારના 1/3 5×5 3×3 બાદ ભાગી કરીએ તો અહીંયા 4/15 2/15 એટલે ત્યાગનું પ્રમાણ 4/2 છે સમાંતર દૂર કર્યું ઇક્વલ ટુ 2/1 ત્યાગનું પ્રમાણ તો અહીંયા ભાગની પ્રીમિયમ ઉધાર તે આ ભાગ ખાતે 24,000 ભાગની ગુણ્યા ત્યાગનું પ્રમાણ 2/ કુલ પ્રમાણ 3 16,000 આવે છે અને બીના ખાતે 24,000 ગુણ્યા 1×3 8,000 આવે હવે આપણે ખતવણી કરીશું ગણતરી જોઈ ત્યાગ પ્રમાણની એના પ્રમાણે બે આમ નોંધ જોઈ પહેલી આમ નોંધ રોકડ ખાતે ઉધાર એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાઘડી પ્રીમિયમ ખાતે 24,000 પાઘડી પ્રીમિયમ 24,000 રૂપિયા પાઘડી રોકડ જૂના ભાગીદારોના ઉડી ખાતે લખીશું પહેલું અહીંયા જોયું રોકડ ખાતે ઉધાર તો રોકડની ઉધાર બાજુ નામ સામેનું લખ્યું 11 કથવણીના નિયમ પ્રમાણે પાઘડીનું પ્રીમિયમ બીજી નોંધમાં પાઘડી પ્રીમિયમ ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા તે પણ નામમાં એ જ લખાશે પાઘડી પ્રીમિયમ પહેલા ભાગીદારની જમા આવે છે 16,000 બીજા ભાગીદારના 8,000 પાઘડીના પ્રીમિયમની બે આમ નોંધ રોકડ ખાતે ઉધાર ત્યાં પાઘડી પ્રીમિયમ નામની બીજી નોંધમાં પાઘડી પ્રીમિયમ ઉધાર જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં જમા કરે ત્યારબાદ હવે બીજા નંબરનો હવાલો જોઈએ ખાસ વધારે ઘટાડા ધ્યાન રાખવાના છે જમીનની કિંમત રૂપિયા 17,000 વધારવી કોઈપણ મિલકતમાં વધારો થાય નફો પુનર્ગઠન ચેપ્ટરમાં આપણે અગાઉ શીખવાડી છે પુનઃમૂલ્યાંકનમાં નફો થાય એવી વિગતો જમા થશે નુકસાન થાય એવી ઉધાર તો અહીંયા જમીન મકાન ખાતે જમીન મકાન કૌંસમાં વધારો 17,000 વધારો કરવો કહ્યું છે બીજી અસર જૂના સરવૈયામાં થી જમીન મકાન 72,000 નવા સરવૈયામાં અંદર લખીશું પ્લસ વધારો 17,000 એટલે ટોટલ થશે 89,000 જમીનમાં વધારો કર્યો તો નફો થાય છે તો નફા થતી હવાલા પુનઃમૂલ્યાંકનની જેમ આ બાજુ જમીન મકાન ખાતે કૌંસમાં વધારો 17,000 બીજી અસર જૂના સરવૈયામાં જમીન મકાન 72 હવાલાની 17,000 ઉમેરી 89,000 એટલે 17,000 બે અસર ત્યારબાદ ત્રીજો વાળો છે યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી ચોપડે આપ્યા છે 40,000 40×32 થયા તો 8,000 ઘટ્યા મિલકતની કિંમત ઘટે તો નુકસાન ગણાય તે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ હંમેશા આવે કૌંસમાં લખીશું ઘટાડો બીજી અસર યંત્રો જૂના સરવૈયામાં યંત્રોની કિંમત આપેલી છે 40,000 માઇનસ ઘટાડો 8,000 બીજા વાલામાં જમીનની કિંમતમાં વધારો હતો તો પુનઃમૂલ્યાંકન જમા જમીનમાં વધારો ત્રીજા વાલામાં જમીન મકાનમાં ઘટાડો પુનઃમૂલ્યાંકનમાં વધારો જૂના સરવૈયાના યંત્રોમાંથી એટલે ઘટાડો એટલે બાદ કરે દેવાદારો પર 10% ગાખાદાનામાં રાખવી જૂના સરવૈયામાંથી દેવાદારો ઉઠાવવાના છે જૂના સરવૈયામાં જે અનામત આપી હોય એના પહેલાંના દેવાદારો 24,000 છે માઇનસ ગાખા અનામત કૌંસમાં હવાલાની 10% રાખવાનું કહ્યું છે 24,000ના 10% 2400 બાદબાકી આવશે 2100 ગારખા જણાવત આપણે 11માં વાર્ષિક હિસાબમાં જે રીતે શીખ્યા હતા એ રીતે અહીંયા એની અસરો થાય છે ગારખા અનામત કૌંસમાં હવાલા 2400 માઇનસ ગારખા અનામત કાચા સરવૈયાની જૂના સરવૈયામાં આપેલી છે 2000
તફાવત જાણશે. દીવાદારો ઉપર ગાથા ધણામાં તો અવાજ આવતો જૂના દીવાદારો નવા સરવૈયા લખવાના જૂની ગાથા ધણામાં ત્યારે એના 10% 2400 આયા બાદ બાકી 2100 આવે છે. ત્યારબાદ એ 2400ની બીજી અસર ગાથા ધણામાં 2400 જૂનું ભંડોળ આપી જતી હજાર જરૂર પડી 400 ઉદાહરણ નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની ચૂકવણી કરી કોઈ ખર્ચની ચૂકવણી કરવામાં આવે એટલે નુકસાન ગણાય છે. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ વીજળી બિલ 1100 ચૂકવવાનું બાકી છે. અહીંયા ત્રણેક લીટી છોડી મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વીજળી બિલ 1100. ત્યારબાદ આપણી જોડે છેલ્લો વાળો છે નહીં ત્રણે ભાગીદારોનું પ્રમાણ આપ્યું છે. ત્રણે ભાગીદાર જે જૂનું પ્રમાણ એડીમાં હતું નીચે નવું પ્રમાણ આપ્યું જે આપણે ત્યાગની ગણતરીમાં ઉપયોગ કરી ચૂક્યા છે. હવાલા ઉધા થાય છે. ત્યારબાદ છેલ્લે જૂન સર્વે ઉપર એ જોવાનું છે જે મિલકતો દેવાના કોઈ હવાલા ના આવ્યા હોય એ વિગતો એવી ને એવી કિંમતે નવા સર્વે લાવવાનું તો મૂડી દેવાથી જૂની મૂડી લગાવી કેટલી મૂડી ખાતા સામાન્ય અનામત કાર્યકર અનામત રોકાણ અનામત ભાગીદારના મૂડી ખાતે વેચે કે લેણદારો બાકી છે જેનો કોઈ હવાલો નથી એ જૂના સર્વૈયામાંથી નવા સર્વૈયામાં એવી ને એવી કિંમતે લાવવાનું છે. 28000 લેણદારો દેવી હુંડી બાદ મૂડી જેવા સાહેબ પૂરું થાય છે. મિલકત બાજુ ચેક કરીએ જૂની બાગડી માંડવાડમાં જતું રહ્યું જમીન આવી ગયું યંત્રો આવી ગયા સ્ટોકનો કોઈ હવાલો નથી તો સ્ટોક નવા સર્વૈયામાં એની એ જ કિંમતને લખાશે. 36 દીવાદાર આવી ગયા રોકાણ રોકાણમાં કોઈ કિંમતમાં વધારા ઘટાડાનો હવાલો નથી તો નવા સર્વૈયામાં રોકાણોથી એની એ જ કિંમત. ત્યારબાદ રોકડ બેંક આપી છે. રોકડ બેંક રોકડ ખાતામાં આવી ગયું જાહેરાત ઝુંબેશ ભાગીદારોમાં વહેંચી ગયા. તો અહીંયા આપણી જોડે પ્રવેશ ખાતા વખતે આપણે મેઇન પોસ્ટ ઓફ સ્ટેપ અને મેઇન અનામતો વહેંચવાનું જોઈશું. ખાતા બંધ કરતા પછી ના રકમ જોઈશું. ફરી એકવાર સ્ટેપ ખોલી જવું છું ધ્યાન રાખજો. ભાગીદારી પ્રવેશમાં પહેલું પુનઃમૂલ્યાંકન, બીજું ખાતું જૂના ભાગીદાર, ત્રીજો નવો ભાગીદાર, ચોથું રોકડ બેંક, પાંચમું ખાતું સર્વે. પહેલો સ્ટેપ 5 ખાતા, બીજો સ્ટેપ જૂના સર્વૈયાથી જૂના ભાગીદારની મૂડીની જમા બાકી રોકડની ઉધાર, ત્રીજું સ્ટેપ જૂના સર્વૈયામાં આપેલા અનામતો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વેચવા, ખોટ આપેલી હોય અવાસી મિલકત આપી હોય પાડી માનવા કર્યું ત્રણ હવાલા આ હોય છે. ચોથું સ્ટેપ હવાલા વાંચીએ તો પહેલા વાળા મોસ્ટોક નવા ભાગીદારની મૂડી આપી હોય રોકડ બે ઉધાર નવો ભાગીદાર જમ. ત્યારબાદ પાકડીના પોઈન્ટ આપ્યા હોય પાકડીના આવેલો કાયમ આપી આમનો તો હોય છે. રોકડમાં પાકડી લાવેલો પાકડીનું પ્રીમિયમ રોકડ ખાતે ઉધાર એ પાકડીના પ્રીમિયમ ખાતે જમા, પાકડીનું પ્રીમિયમ ઉધાર એ જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા. એટલે પાકડીનો કોઈ પૂરો થાય. ત્યારબાદ હવાલા હવાલામાં મોસ્ટ ઓફ 2-3 મિલકતોના વધારા ઘટાડે આપ્યા હોય જે મિલકતના વધારા ઘટાડામાં નફો થાય પુનઃમૂલ્યાંકન જમા જે તે મિલકતમાં પ્લસ, અને જો નુકસાન થાય તો યંત્રમાં નુકસાન થાય છે તો અહીંયા પુનઃમૂલ્યાંકનમાં ઉધાર યંત્રોમાં બાદ. દેવાદારમાં જે હવાલામાં નવી ગાંઠાદા નામત કહ્યું હોય તો જૂના દેવાદારો ગાંઠાદા નામત પહેલાં લખો એના 10% કહ્યું તો 10% 2400 ગણે. ત્યારબાદ એ 2400 અહીંયા તફાવત કરવા માટે 11માના વાર્ષિક હિસાબાનાનું ખાતે લખતા એ જોડ ગાંઠાદા નામત હવાલાની 2400 માઇનસ ગાંઠાદા નામત કાચા સભ્યની 2400 કોઈ ખર્ચ ચૂકવાનું બાકી હોય ને હવાલો આવવાનું હોવાનું તો નુકસાન કહેવાય ઉધાર બાજુ નથી દેવું અને મળવાની બાકી આવક મળવાની રહી ગઈ હોય તો ઉપજ કહેવાય જમા બાજુ નથી લેણું લખાય અને ખાતા બંધ કરતા નથી પણ બંધ કરવા હોય તો પુનઃમૂલ્યાંકનનો નફો ભાગીદારના મૂડી ખાતે જમા, ભાગીદારના મૂડી ખાતા બંધ કરી એની બાકી નવા સર્વૈયામાં, નવા ભાગીદારની બાકી મૂડી લખી ટાઇટલમાં, રોકડ ખાતું બંધ કરી મિલકત દેવાના પણ તે દરિયા દાખલા મોસ્ટ ઓફ વધારે ઘટાડો ઉપર બહાર કાપી શકે.